આશા વર્કર બહેનોને આશા ફેસિલિટર બહેનોના વર્ગ ચારનું રેગ્યુલર મહેકમ ઊભું કરવામાં આવે તેવી માંગ. ઇન્સેન્ટિવ જેવું શોષણ કરી પ્રથા બંધ કરવામાં આવે તેવી પણ માંગ. લઘુત્તમ વેતન પ્રમાણે પગાર ચૂકવવામાં આવે. પ્રસૂતિના સમયગાળા દરમિયાન આશા વર્કર અને ફેસિલિટર બહેનોને માનદ વેતન, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથામાં કામ કરતી હજારો મહિલાઓ, અન્ય સરકારી મહિલાઓ, કર્મચારીની જેમ 180 દિવસ પગાર સહિતની મેટર્નિટી લીવ આપવામાં આવે. 45 વર્ષની ઉંમર ધરાવતી આશા વર્કર તેમજ આશા ફેસિલિટર બહેનોને પેન્શન આપવામાં આવે. આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોને કામગીરી, અભ્યાસ, અનુભવના આધારે FHW તરીકે પ્રમોશન. સંસ્થા કે સુવાવડ કિસ્સામાં APL અને BPLનો ભેદ દૂર કરી તમામ સગર્ભાઓને ANCનું મહેતાણું. દર વર્ષે વિધાનસભા સત્રમાં રજૂ થતા બજેટમાં આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો માટે પગાર વધારો જાહેર કરવામાં આવે. દર વર્ષે યુનિફોર્મ સ્વરૂપે સાડીઓ આપવામાં આવે. ગુજરાત રાજ્ય સરકાર ઓળખ કાર્ડ આપવામાં આવે. આરોગ્ય વીમો આપવામાં આવે. કામના કલાકો નક્કી કરવામાં આવે. જેવી અનેક 10 જેટલી માંગો સાથે હાલમાં દિલ્હી ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓ જોવા મળી. ગુજરાતની આશા વર્કર બહેનોને આશા ફેસિલિટર બહેનો દ્વારા છેલ્લા કેટલાય દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. તેમની વિવિધ પડતર માગણીઓને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું. ધરણા પ્રદર્શન સહિતની ઝીઆરની હોળી સહિતના કાર્યક્રમો કરવામાં આવે તેમ છતાં પણ ગુજરાત સરકાર પાછીપાની ન થતાં અંતે જંતર મંતર પર કાર્યક્રમ કરવા માટે પહોંચી સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાની બહેનો પહોંચી છે જંતર મંતર દિલ્હીમાં. સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર ખાતે પણ તેઓએ ઘણા કાર્યક્રમો કર્યા હતા. ઝીઆરની હોળી પણ કરવામાં આવી હતી. વધુ વિગતો પ્રમાણે ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગના કર્મચારીઓની પડતર માંગો સાથે હડતાલ અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. હિંમતનગર જિલ્લા પંચાયત આગળ મહિલાઓ સેના દ્વારા આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો એકઠી થઈ હતી. ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓને જે લોલીપોપ આપ્યો છે, તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કરી આશા વર્કરોને 2500 રૂપિયા અને આશા ફેસિલિટર બહેનોને 2000 રૂપિયા જેટલાનો વધારો જાહેર કરીને આંદોલન શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારે હિંમતનગરમાં જિલ્લા પંચાયત આગળ આશા વર્કર અને ફેસિલિટર બહેનો દ્વારા એકત્રિત થઈ જીઆરની પણ હોળી કરી હતી અને ત્યારબાદ તેઓ દિલ્હી રવાના થયા છે. મહિલાઓએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપી છે. આગામી સમયમાં સરકાર દ્વારા જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો મહિલાઓ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. હડતાલ અને આંદોલન યથાવત હોવાથી મહિલા શક્તિ સેના જિલ્લા કન્વીનર નૈનાબેન સુતારિયાએ જણાવ્યું કે સરકારે અમને ભીખ આપી હોય તેવું લાગે છે. અમારી માગણીઓ જેમ વર્ગ 4માં સમાવેશ, લઘુત્તમ વેતન આપવું, લીવ આપવી, 180 દિવસ કામના કલાકો નક્કી કરવા સહિતની માગણીઓ છે અને જીઆર તેમને મંજૂર નથી, જેની હોળી પણ કરવામાં આવી. આવનાર 2022-23માં ઉગ્ર આંદોલન કરી સરકારને ઘર ભેગી કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી અને હડતાલ યથાવચ્ચે હાલમાં તેઓ જંતર મંતર પર પહોંચ્યા છે. સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાની આશા બહેનો, આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર બહેનો હાલ દિલ્હી જઈ જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહી છે અને સરકાર પાસે માંગ કરી છે કે અમારી માંગ સ્વીકારવામાં આવે. किसके लिए मोदी जी काम करते? हमारे लिए नहीं, हम हमारा आशा वर्कर का ज्यादा शोषण होता है. लेकिन कह तो रहे हैं कि गुजरात के लोग खुश हैं, मोदी जी गुजरात के लिए खुश है, देखाव के लिए खुश है. जब घर घर आए और बहनों को पूछे तब मोदी जी को पता चलेगा कि गुजरात, इसके गुजरात की बहनों की परिस्थिति क्या है, कितनी दुखी है. शारीरिक और मानसिक दोनों में परेशानी दिक्कत सभी औरतों की है. लेकिन कह तो रहे हैं कि गुजरात को हर जगह गुजरात मॉडल जा रहा है, गुजरात में विकास की गंगा बह रही है. विकास की गंगा दिखाने के लिए तो बहती है. अच्छा, लोगों को दिखाने के लिए तो गुजरात में गंगा नीति बहती है, लेकिन जब देने की बात आती है तब गुजरात सरकार में देने का जब आए उसका वक्त तब वो बोलकर फिसल जाते हैं. लगातार गुजरात में चुनाव में दावे कर रहे हैं कि हमारे राज्य में सब खुश है. बोलने के लिए तो सभी कहते हैं, हम भी हमारे घर पर तुम आओ तो हमें कहते बहन हम खुश है, लेकिन जब तुम हमारे घर में आकर देखो ना तो पता चलेगा मोदी वहाँ बैठ के बोल रहे हैं हमारी बहनों खुश है, खुश है. गुजरात के ही है, हमारे घर के ही है, लेकिन हमें हमारा घर वाले ही हमें दुखी करते हैं. અરવલ્લી જિલ્લાની આશા વર્કરોના લઘુત્તમ વેતનની માંગ સાથે દિલ્હીમાં ધરણા પ્રદર્શન. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં લઘુત્તમ વેતનની માંગ સાથે આશા વર્કર બહેનો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા પછી 200 જેટલી આશા બહેનો લઘુત્તમ વેતન વધારાની માંગ લઈ દિલ્હી પહોંચી છે. વર્ષોથી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન કામગીરીમાં ઓછું વેતન આપી આશા વર્કર અને ફેસિલિટરોનું શોષણ થઈ રહ્યું છે.
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી આશા વર્કર બહેનોની વ્યથા સાંભળશે ખરા, કેમ કે ખુદ પ્રધાનમંત્રી એકવાર બહેનોને સંબોધીને કહ્યું હતું કે મારી બહેનોને કોઈ પણ તકલીફ હોય તો મને એક પોસ્ટકાર્ડ લખજો, હું તમારી મદદ કરીશ. સાર્થક છે. દિલ્હીના જંતર મંતર ખાતે આવતીકાલે ગુજરાતથી ગયેલી આશા વર્કર બહેનો પોતાની માંગ મુદ્દે દેખાવ કરવાની છે, ત્યારે તેમને ન્યાય મળશે કે કેમ? મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબહેને જણાવ્યું કે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય સ્વસ્થ યોજના હેઠળ ગુજરાતની હજારો આશા કાર્યકર્તા બહેનો આરોગ્યલક્ષી તમામ કામગીરી બજાવી છે, પરંતુ વર્ષોથી ઓછું વેતન આપી તેમનું શોષણ થઈ રહ્યું છે. આ શોષણ અને અન્યાય સામે છેલ્લા 6 વર્ષથી લડત ચલાવાય છે. આશા વર્કર અને ફેસિલિટરને સંવિધાનિક અધિકારોનું પાલન કરવા સરકારને વારંવાર રજૂઆત પણ થઈ છે, પણ ઉકેલ આવ્યો નથી, જેથી રાજ્ય સહિત સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની આશા વર્કર બહેનોએ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. રાજ્ય સરકાર લઘુત્તમ વેતન માટે ખો આપી રહી છે, જેના કારણે બહેનો જિલ્લાના આશા વર્કર બહેનો હવે પોતાની માંગ લઈ દિલ્હી પહોંચી છે, જ્યાં આજ રોજ જંતર મંતર ખાતે તમામ આશા વર્કર બહેનો શોષણ બાબતે ધરણા પ્રદર્શન સાથે દેખાવો કર્યા હતા. એક તરફ જિલ્લા પંચાયત હેઠળના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોની માંગ સાથે હડતાલ છોડવામાં તૈયાર નથી, ત્યાં અચોક્કસ મુદતની આશા વર્કરની હડતાલથી સરકારની સ્વાસ્થ્ય સેવાઓને માઠી અસર થઈ શકે તેમ છે.